તમે જે જે જગ્યાએ જે જે જ્યાં જ્યાં અમને કીધું ત્યાં અમે બધી જગ્યામાં અમે તમારો સમય સાચવ્યો છે બરાબર. હવે આજે તમે જે 15-20 દિવસથી ટોટલી વાત હતી એની કે આજે 3 મહિનાને ઉપર અઠવાડિયું 10 દિવસ થયા છે આપણે ટોટલી બધી વસ્તુનું બરાબર, જે આપણે લીગલી ડીલની વાત કરું છું કે ભાઈ ચલો પેમેન્ટ નાખ્યું બીજી બધી એમાંથી એક પણ સમય તમારો અમારે અમારો સચવાનો નથી. હવે એમાં અમારી પછી ભાગીદારીમાં પેલું થાય, હવે નો ડાઉટ આપણે વિશ્વાસ એ બધી વસ્તુ ચાલે છે બધી તમામ પ્રકારની વસ્તુ બરાબર. હવે આમાં અમે એ રીતના અટવાઈએ બધી જગ્યા પેમેન્ટ અમારે ત્યાંથી પેલું નાખું, પેલા અમે ત્યાં આપ્યું પાછું બીજી વખત મેં આપ્યું જમીનવાળાને પેમેન્ટ પાછું અહીંયા તમને ત્યાં 50 મોકલાવ્યો, એક પણ રૂપિયો તમારા તરફથી તમે જે 5 જે અમને મોકલ્યા એની સિવાય તમારી પાસે અમારી પાસે કોઈ વસ્તુ નથી આવી. એટલે સ્વામીજી આમાં છે ને હવે અમે છે ને ખરેખર એટલે ઓક્સિજન ઉપર આવી ગયા છે ને કે એની કોઈ સીમા નથી બધી રીતે. અને બીજા નામે સ્નેહલભાઈને કીધું મેં તો તમે જે રીતના હોય અત્યારે આનું જે વ્હાઈટનું જે વ્હાઈટનું બ્લેકનું જે બ્લેકનું તમે કાંઈક રિલીઝ કરાવો તો અમે કંઈક આગળ વધીએ. પછી અમારે તમે પેલું તમે ડીડ અમારો વાંચ્યો છે બરાબર 45-60 દિવસનો થયો હતો, એની જગ્યાએ આજે 3 મહિના ઉપર થયા સ્વામીજી, આજે લગભગ 94 દિવસ થયા અમારે બરાબર. અમારે એને કઈ રીતે હેન્ડલ કરવું તમે કયો લ્યો હાલો. એને સ્નેહલભાઈ ત્યાં સુધી મેં કીધું કે સ્નેહલભાઈ જો તમે કઈ પેલું ના થતું પણ એ કે અમારી પાસે અત્યારે પૈસા નથી ભંડોળ નથી ને તમે પેલું કરો તો રિલીઝ થાય સારું કઈ નહીં, અમે બહાર થી લાવીને અત્યારે ટકાવારી ઉપર લાવીને બધું એમને 50 લાખ રૂપિયા મોકલ્યા બરાબર. પણ હજી પેમેન્ટ અમારા હાથમાં તો આવતું જ નથી, અમે રોજ બેંકના ધક્કા ખાઈએ છીએ બધી વસ્તુ કારણ કે અમે સ્વામીજી અમે ખરેખર એવી ચિપટીમાં અત્યારે આવી ગયા કે ના કોઈ કહી શકીએ કોઈ વસ્તુ એમ કારણ કે ઓલરેડી અમે 2.5-3 CR જેટલું તો અમે બધું અમે પેલું કરી પલાળી દીધું બધું. હવે આગળ અમારે કેમ પગલું ભરવું બધી રીતે કયો લેવાનો. વાયદા ઉપર આપણે અઠવાડિયું 5-10 દિવસ આપણે ઠેકાવી શકીએ બરાબર, બબે 3-3 મહિના આપણે એને કેમ કેવી રીતે અઠવાડિયા આપી શકીએ 15 મહિના આપી શકીએ એવું થાય છે એમ પાછું. થોડુંક એવું છે સ્વામીજી કે કોમ્યુનિકેશન પ્રોબ્લેમ, હવે આપણે જો 2-5-10 હજાર નો એવો કઈ વહેવટ કર્યો તો બરાબર, હવે 80 CR નું કામ કરીએ અને જો આપણું કોમ્યુનિકેશન ના રહે તો પણ થોડું તકલીફ પડવું રહે અમારા માટે એમ અમને અમારી ઊંઘ હરામ થઈ જાય એવું થાય છે. સુરતમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના 7 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે, જેમાં જે કે સ્વામી સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમાં 7 વીઘાની જમીનના સોદામાં 1.34 કરોડ રૂપિયા પડાવ્યાનો આરોપ છે, જેમાં મંદિરની જમીન ખરીદવાનું કહી ડોક્ટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે, કેનેડાથી 14.80 લાખ ડોલર મોકલવાનું કહીને ચીટિંગ કરાયું છે, જેમાં સ્વામી સાથે વીઘાના 10 લાખ જમીન માલિક સાથે 5.80 લાખમાં થયો હતો. સ્વામી રેન્જરઓવર કારમાં આવતા અને પાયલોટિંગ કાર સાથે લાવતા હતા, તેમજ કમાન્ડો સાથે આવતા ફરિયાદી ડોક્ટરની આંખો અંજાઈ હતી. ડોક્ટરે મોટો લાભ લેવા માટે કરોડોનું રોકાણ પણ કરી નાખ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સહિત તમામ ફ્રોડ નીકળતા વરાછા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.